સીઝન શરૂ થવાની તૈયારીમાં આવશે ત્યારે હજુ સુધી જામનગરમાં કેટલાક ખેડૂતોને બિયારણ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર દ્વારા હજુ પણ ખેડૂતોને બિયારણ અને ખાતરનો જથ્થો નથી પહોંચાડવામાં આવ્યો। ખુદ કૃષિ મંત્રીના ગામમાં જ બિયારણ ન મળવાની ફરિયાદો ઉઠી છે। ચોમાસાની ખરીફ સીઝન પૂર્વે સરકાર દ્વારા જ સર્ટિફાઈડ કરેલ બિયારણ વિતરણ કરવામાં આવે છે, ત્યારે સરકાર આ જવાબદારી સહકારી સંઘ અને મંડળીઓને આપતી હોય છે। खास करीने जामनगर में जिला सहकारी खरीद वेचाण संघ द्वारा तालुकाना खेडूतोने बियारण अने रासायणिक खातर वितरण करवामां आवे छे, परंतु दर वर्षे अहीं अव्यवस्था जोवा मळती होय छे। खेडूतो लांबी लाइनो लगावे छे परंतु तेमने पूरतुं बियारण नथी मळतुं। बियारण वेचाण केन्द्र पर अपूरता जत्थाने कारणे खेडूतोने बियारण नथी मळता, त्यारे खेडूतोनो आरोप छे के बियारण वेचाण केन्द्र पर सगा वहलाओने पहेला बियारण आपवामां आवे छे अने भ्रष्टाचार करवामां आवे छे। ત્યારે ખેડૂતોની માંગ છે કે તેમને જલ્દી બિયારણ અને ખાતર પૂરું પાડવામાં આવે। મગફળી જડતી નથી સાહેબ અમને, બરોબર 20 દિવસથી અમે હરિયો અહીંયા કાયટા કરી છે, 20 ગુણી લખાવી દે, કઈ ગુણી હજી જડી નથી અમને। હવે અમારે શું કરવાનું કયો? ચંગા ગામમાંથી આવું છું, આજે છેલ્લા 4 દિવસથી હું ધક્કા ખાઉં છું, અહીંયા બિયારો પૂરતા પ્રમાણમાં મળતો નથી। મારે 35 ગુણીની જરૂર હોય પણ આજે મને ખાલી 5 જ મળેલ છે। આ બધા અધિકારીઓ અહીંયાના બધા એના સગા વગાઉને પહેલા આપી દે છે અને જોઈ તેટલી આપી દે છે ગુણીઓ, ને અમને અત્યારે 5-5 જ ગુણી આપે છે, બરોબર છે? માથે વરસાદ હોય, બિયારાની જરૂર હોય, આ બધા તડકામાં નથી અમે ખાતા ખાધા પીધા વગરના અહીંયા બધા 4 દિવસથી અહીંયા ધક્કા ખાઈ જઈ। 5 દિવસથી આ ધક્કા ખાઉં, મારે 10 બોડી જોતી હતી એની જગ્યાએ 5 મળી, બરોબર? 5 દિવસથી ધક્કા ખાઉં હું, બરોબર? તો આ બિયારો એટલો આવે તો ક્યાં જાય? 5-5, 10-15 લખી હોય તો 5-5 દીએ તો એનો શું કરવાનું? સંવાદદાતા નાથુ રામણા જોડાઈ ગયા છે। નાથુ, જે પ્રમાણે ખરીફ સીઝન શરૂ થવાની તૈયારીમાં છે પરંતુ ખેડૂતોને હજુ સુધી બિયારણ નથી મળી રહ્યું, વેચાણ કેન્દ્ર પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગી રહ્યા છે। જી ભાવિકા, જે સ્પષ્ટ થાય છે કારણ કે ખેડૂતોની જે રીતના ડિમાન્ડ છે અને જે રીતના ખરીદ વેચાણ સંઘની જે મંડળીઓ છે તેના દ્વારા જે જથ્થો વિતરણ કરવામાં આવે છે તે જથ્થો અપૂરતો હોવાની ખેડૂતોની ફરિયાદ છે, અને સાથે સાથે ખેડૂતો છેલ્લા જજડપાટ કરી રહ્યા છે કારણ કે એકમાત્ર તાલુકાની જે જામનગર શહેરમાં ખરીદ વેચાણ સંઘની જે મંડળી છે તેમાંથી બિયારણનો જથ્થો આપવામાં આવી રહ્યો છે, પરંતુ ખેડૂતો વહેલી સવારે આવી જાય છે, લાઈનો લગાવે છે, પરંતુ જે કંઈ જે સંચાલકો છે તેના દ્વારા ખેડૂતોને પૂરતો સહયોગ આપવામાં નથી આવતો, પૂરતો માલ નથી આપવામાં આવતો એવી ફરિયાદો ઉઠવા પામી છે। છેલ્લા 5 દિવસથી ખેડૂતો દરરોજ પરંતુ વિલામોને પરત કરે છે કારણ કે જે જથ્થો આપવામાં આવે છે તે મુજબનો નથી હોતો, તેમાં અપૂરતો જથ્થો આપવામાં આવે છે। બીજી તરફ 4 દિવસ પૂર્વે જામનગરના જ ધારાસભ્ય અને આપણા કૃષિ મંત્રી આશી ફળદુએ આ બાબતે ખેડૂતોને ધરપકડ આપી હતી કે ક્યાંય જથ્થો ઓછો મળતો હોય મને ફોન કરે, પરંતુ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ કૃષિ મંત્રી દ્વારા એકેય ખેડૂતના ફોન રિસીવ કરવામાં ન આવ્યા હોવાની પણ ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે। એટલે કે ખેડૂતોની હાલત અત્યારે જાય તો જાય કહાં જેવી છે કારણ કે ખરીફ સીઝનનું ટાણું આવી ગયું છે અને હજી બિયારણનો જથ્થો ખેડૂતોને નથી મળ્યો, એટલે ખેડૂતો ના છૂટકે પરેશાન થઈ રહ્યા છે અને બજારમાંથી મોંઘા ભાવનો જથ્થો ખરીદવા મજબૂર થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભાવિકા જી નાથુ, આભાર સમગ્ર જાણકારી માટે।